गुड इवनिंग एवरीवन, व्यास सर बोलूँ छू। गुजराती द्वितीय भाषा स्टैंडर्ड 9th, गुजरात बोर्ड एंड सीबीएसई। ज्यां ज्यां वसे गुजराती, काव्यनु नाम छे, काव्यनो प्रकार, कविनु नाम, आ बन्ने वस्तु याद राखवानी छे। एमसीक्यू ग्रामर, एमसीक्यू प्रश्नोत्तरी अने ऑथर वर्क अने लेसन, आ क्वेश्चन पूछाशे। फर्स्ट, सदाकाळ गुजरात क्या जोवा मळे छे? सदाकाळ गुजरात क्या जोवा मळे छे? ए, ज्यां एक पण गुजराती रहेतो नथी। बी, ज्यां अन्य प्रदेशना लोको ज रहे छे। सी, ज्यां एक पण गुजराती वसवाट कर्यो छे। डी, ज्यां मात्र परदेशीओ ज वसे छे। આ એક એમસીક્યુ છે, કોન્ટેસ્ટ વિડિયો છે। તમામ વિદ્યાર્થી મિત્રોને આના આન્સર કમેન્ટ બોક્સમાં આન્સર આપવાના છે, ગ્રામરના આન્સર તમારે લખવાના છે। આ એક કોન્ટેસ્ટ વિડિયો છે જેના આન્સર બધા જ રાઈટ હશે, એના સ્પીડમાં આન્સર હશે, એને કંઈ ને કંઈ ગિફ્ટ મળશે, આઈસ્ક્રીમ વગેરે। સેકન્ડ, આ કાવ્યમાં ગુજરાતીઓ જંગલમાં મંગલ કેવી રીતે કરે છે? એ, વૃક્ષ વાવીને। બી, નાચ ગાન કરીને। સી, જંગલમાં વસવાટ કરીને। ડી, મહેનત પ્રત્યેના પ્રેમના કારણે। થર્ડ ક્વેશ્ચન, કવિ આ ધરતીને કોની કહે છે? એ, શ્રીકૃષ્ણની। બી, સ્વામી દયાનંદની। સી, દાદાભાઈ નવરોજીજની। ડી, ઉપરના એ બી સી ત્રણેયની। ફોર્થ, કવિના હૃદયમાં શેનો વૈભવ રચાયો છે? વૈભવ એટલે સમૃદ્ધિ। એ, સ્નેહનો। બી, શૌર્યનો। સી, સત્યનો। ડી, ઉપરના એ બી સી ત્રણેયનો ત્રણે। ફિફ્થ, નીચેનામાંથી કયો શબ્દ પ્રફુલ્લ નો સમાનાર્થી છે? એ, ઉદાસ। બી, આનંદ। સી, હતાશ। અને ડી, નિરાશ। ફરીથી ક્વેશ્ચન, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં। એ, સદાકાળ ગુજરાત। બી, અમીર ગુજરાત। સી, ઉપયોગી ગુજરાત। ડી, ગુજરાતની મહોલત। સેકન્ડ, ગુર્જરોનો વાસ ક્યાં ક્યાં વસે છે? ગુર્જરોનો વાસ ક્યાં ક્યાં વસે છે? એ, પૂર્વ દિશામાં। બી, પશ્ચિમ દિશામાં। સી, ઉત્તર દક્ષિણ દિશામાં। ડી, ઉપરના એ બી સી ત્રણેયમાં। થર્ડ, ગુજરાતીઓની ઉદ્યમ પ્રીતિ જંગલમાં શું કરે છે? ગુજરાતીઓની ઉદ્યમ પ્રીત જંગલમાં શું કરે છે? એ, વૃક્ષો ઉગાડે છે। બી, મંગલ કરે છે। સી, ઝૂંપડી બાંધે છે। ડી, નૃત્ય કરે છે। ફોર્થ, શ્રીકૃષ્ણ દયાનંદ અને દાદાભાઈ નવરોજી ક્યાંના વતની હતા? એ, ગુજરાત। બી, ઉત્તર પ્રદેશ। સી, મહારાષ્ટ્ર। ડી, મધ્યપ્રદેશ। ફિફ્થ, સ્નેહ શૌર્ય અને સત્ય કોના ઉરમાં રચાય છે? ઉર એટલે હૃદય। એ, ગાંધીજીના। બી, કવિના। સી, શિવાજીના। ડી, દાદાના। ફરીથી, સ્નેહ શૌર્ય અને સત્ય કોના ઉરમાં રચાય છે? એ, ગાંધીજીના। બી, કવિના હૃદયમાં। સી, શિવાજીના। ડી, દાદાના। સિક્સ, કવિ ગુજરાતની ભૂમિને કેવી ભૂમિ કહે છે? એ, કર્મભૂમિ। બી, કૃષિ ભૂમિ। સી, ઉદ્યમી ભૂમિ। અને ડી, પુણ્ય ભૂમિને વિરળ રસભૂમિ। સેવન, કવિ કોની વાણી અને કોની લહાણી અને કોની રીતભાતને સાણી કહે છે? એ, અંગ્રેજીની।
बी गुर्जरनी, सी भारतनी અને ડી માનવની. એક, દુનિયાના દરેક ખંડમાં જઈ વસીને કોણ ગર્વથી જુજે છે? એ ભારતીય, બી બંગાળી, સી ગુજરાતી, ડી પંજાબી. સમાનાર્થી શબ્દનો સીધો અર્થ લખવાનો છે. સમાનાર્થી શબ્દ ગ્રામર. વાસ એટલે નિવાસ. બી સેકન્ડ સૂર્ય. થર્ડ કિરણ. ફોર્થ પ્રભાત. ફિફ્થ પ્રકાશ. સિક્સ જંગલ. સેવન ઉદ્યમ. ઉદ્યમ. એટ મીરાત. મીરાત. નાઇન્થ સ્નેહ. ટેન્થ ઉર. વિરોધાર્થી શબ્દ. એ ફર્સ્ટ પૂર્વ, સેકન્ડ ઉત્તર, થર્ડ પ્રકાશ, ફોર્થ સવાર, ફિફ્થ પુણ્ય, સિક્સ મંગલ અને સેવન ઉદ્યમ. આ બધાના જ વિદ્યાર્થી મિત્રો કોન્ટેસ્ટ વિડીયો છે. બધાના આન્સર તમારે એમસીક્યુ અને આન્સર આપવાના છે કમેન્ટ બોક્સમાં. કેવળ 15-20 મિનિટમાં કમ્પ્લીટ થઈ જવું જોઈએ. ધન્યવાદ. અસ્તુ. થર્ડ પોયમ.